એટલે મિયાણો વાલા નામોરીની તમને વાત કરતો હતો, બારવટીઓ અને એક ઘરમાં ત્રાટકો. એ વખતે અંધારાનો એક અને એવો કે બહુ ખબર ન પડે કે કોઈ અંધારામાં ક્યાં શું છે, અને ખપેડા ખાવી અને ઉતર્યો ગામ ભાંગવા માટે ગયેલો વાલો નામોરી. અને બનેલી ઘટના એનું ચારિત્ર કેટલું હશે બારવટીયાઓનું એ કહું તમને. અને ખપેડા કહેવીને એક મકાનમાં ઉતર્યો અને ઉતરતાની હારે ત્યાં પડી અને આમ હાથ દીધો, કોઈ બેન દીકરી યુવાન હોતી હતી એની છાતી ઉપર હાથ દેવાઈ ગયો વાલા નામોરીનો. અને દીકરીની રાડ ફાટી ગઈ, દીકરી ઊભી થઈ ગઈ. અને વાલા નામોરીને ખબર પડી કે હું બારવટીયો છું, મારાથી કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. અને મિયાણો હતો અને એણે માળિયા મિયાણાની પાસેનું એનું ગામ, એ મિયાણા એ વાલા નામોરીએ તેથી બેન દીકરી રાડું મેંડી નાખવા, કોણ છે, લૂંટારા છે, ચોર છે. અને એટલું બોલ્યું કે હું વાલો નામોરી બારવટીયો છું બેન, હવે તું બીતીની મને ખબર નથી કે અહીં કોઈ બેન દીકરી હોતી છે, એટલે મારાથી અહીં અવાઈ ગયું. અને તે હાથમાં ખુલ્લી તરવાર હતી ગોરા બાપુ, એક તરવારનો ઝાટકો મારી અને અહીંથી હાથને ઉડાડી નાખ્યો તો સુકામે કોઈ બેન દીકરીને અડી લીધું, બારવટીયાથી અડાય નહીં બેન દીકરીને, હાથને ઉડાડી નાખ્યો. આ ઘટનાઓ મિત્રો પાઠ્ય પુસ્તકમાં બધે આવવા માંડે, બધું એની રીતે બરોબર થઈ જાય સાહેબ. આને ક્રાંતિ કહેવાય. હાથને ઉડાડી અને નીકળી ગયો તેથી માણા મિયાણો એ વાલો નામોરી. અને માણા ભેળા થઈ ગયા આજુબાજુમાં રાડ્યું સાંભળીને. અને બેનને આવીને પૂછ્યું, બેન કોણ હતો, લૂંટારો હતો, ચોર હતો? તો કે ચોર લૂંટારો કોઈ હતો નહીં, પણ જેનો હાથ મને અડ્યો છે ને મારા શરીરે, એ જાણે કોઈ બાપ દીકરીને હાથ ફેરવ્યો હતો એવી રીતે મને હાથ અડ્યો હતો. એ જે હોય તે, પણ તારા જે નામોરી તણા અને ઠૂઠા ઘા થયા એ પાછા પોટે ના, એની વનિતા ભેળા વાલિયા. હે વાલા નામોરી, હું એક દીકરી તને આશીર્વાદ આપું છું કે તારા ઠૂઠા હાથે બંદૂકનો ઘા કરીશ ને તો એ તારું નિશાન કોઈ દી ફરશે નહીં. કહેવાનો અર્થ આને જેહાદ કહેવાય, આ મેં આગળ વાત કરી એને કહેવાય, આને કહેવાય. અને વાલા નામોરીને ઉપર જેથી દગો થયો, જે માણસને એને વાલો નામોરી જમવા જતો હતો એણે પૈસા આપી દીધા સરકારે, એટલે એ ખૂટી ગયો અને લાડવામાં ઝેર ભેળવી દીધું, લાડવામાં ઝેર ભેળવી દીધું. અને વાલા નામોરીના આખા સાથીદારો હતા એણે ખાધા લાડવા, અને અંદર કંઈક થવા માંડ્યું એટલે ખબર પડી ગઈ કે આ લાડવામાં ઝેર છે ને આપણા ઉપર દગો થયો, ને હવે સરકારને ખબર પડી ગઈ છે, હમણાં આવી જાય બંદૂકે દઈ દે આપણને. એટલે વાલા નામોરીના માણસોએ વાલા નામોરીને એટલું જ કીધું કે હવે આપણે ઉમે મરી જાઉં, આ ઝેર ખાઈ ગયા લાડવામાં પૂરું થયું, પણ વાલા નામોરી જે માણસે આપણને ઝેર ખવડાવ્યું એના તો હવે કટકા કરી, આમ એને ઘેરે ઘેરે એના કટકા કરી અને ખબર પડે કે દગો કેમ કરાય. અને તેથી વાલા નામોરીએ કીધું, તું વાત તમારી બધી સાચી, પણ લાડવામાં ઝેર હતું કે ઝેરમાં લાડવા હતા? એટલે કીધું કે લાડવામાં ઝેર હતું. તો કે તો પેલા આપણા પેટમાં લાડવા ગયા કહેવાય ને? તો કે હા. તો કે જેનું અનાજ પેટમાં પડ્યું એના ઉપર ઘા કેવી રીતે કરી હગું? હવે જે થવાનું હતું એ થઈ. આ ઇતિહાસ બોલે છે એ મિયાણાનો વાલા નામોરીનો સાહેબ. આવા હજારો ઇતિહાસ છે, એને વંદનો કરવા પડે એવા. એટલે આવી એક એક વાતો ગામડે થઈને લઈ આવી ઝીણી 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 વાતો, અને અમે જગતના ચોકમાં મૂકી છે કે તમે જીવન જીવો તો આવું જીવો તો ખબર પડે. એટલા માટે આ દેશની જનતા જ્યારે જન્મ આપે, કોઈ પણ ભારતનો સુરવીર હોય પણ એની જન્મદાત્રી છે એ માં છે, જન્મ માં આપે છે. આ દેશની દીકરીઓની પહેલી જવાબદારી છે, હું કાયમ બોલું છું જાહેરમાં, આ દેશની દીકરીઓની જવાબદારી. એ ધારે એવા દીકરાને જન્મ આપી શકે અને ધારે એવો દીકરાને તૈયાર કરી શકે, એ દીકરીઓની જવાબદારી પહેલી. હું ઘણીવાર કહું બેનું દીકરી હોય તારે કે તમારે લાગવું છે કટરીના કેફ જેવું, તમારે દેખાવું છે ઐશ્વર્યા રાય જેવું, તમારે દેખાવું છે અનુષ્કા શર્મા જેવું, અને દીકરા તો મહારાણો પ્રતાપ ને શિવાજી દેવાજી બોદર વલ્લભભાઈ પટેલ દીકરા આવા જોઈએ છીએ. હવે ઘીન ઘાસલેટ કેવી રીતે ભેળું થાય એ તો તમે વિચાર કરજો, એ તો સીધી જ વાત છે ને. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મન હર મુખે માનની ગુણિયલો હોય ગંભીર. આ આવો સાંસ્કૃતિક કાર્યક્રમ, આટલા બધા માણસો આવ્યા અને ગણેશ ઉત્સવ આવા આવા જુદા, આ બધી પરંપરા છે. બાપદાદાનો ગુણ હોય તો થઈ શકે, બાકી પૈસાવાળા કાર્યક્રમો ઘણા કરે છે. આપણે જુઓ છો કાંઈ ગણેશ ઉત્સવમાં નહોતું એક આવ્યું સુરતનું જ હતું ને, પ્રોગ્રામ હારો કર્યો તો બગડા સટી બોલતી હતી. હાવ તમારે એવા કાર્યક્રમ કરવા હોય તો અમારે કાંઈ સ્વતંત્ર છો તમે, અમે તમને ના પાડવાવાળા કોણ હતા ભાઈ, કરો તમે તમારે, પણ ગણેશના નામે જ કરો બા, તો પછી દીવ વૈયા જાઓ ગો વૈયા જાઓ અમને ક્યાં કાંઈ વાંધો છે, તમે સ્વતંત્ર છો. અમારે વળી તમે તમારું શું જાય, અમારું કાંઈ નથી જાતું, મોજ કરો જે કરવું હોય કરો, પણ ગણપતિના નામે તો રહેવા દો. ગણપતિ ઉત્સવમાં તો ભંભલીઓ ફળોમાં તમે હાવ આટલા બધા ઉપાડા લ્યો એ અમારાથી સહન નથી થતું. કહેવાનો અર્થ મારો એ છે કે કેટલા અરબોપતિ ખરબોપતિ અમે જોયા છે. દીકરીનો જન્મદિવસ હોય, દીકરાનો જન્મદિવસ હોય, અને એનું કુટુંબ એના પૂરતી જોયો પછી જમણવારને બધું. કોઈ પૂછે શું છે તો કે એકચ્યુઅલી દીકરાનો જન્મદિવસ છે, અમારે અમારા પૂરતું જ છે, અમને ખબર છે ભૂંડણીને એનું ટોળું જ હોય,
એથી વધારે કાંઈ હોય નહીં. એ એના ટોળા પૂરતી બધું માદળામાં પીડ્યું હોય, બીજા આવે તો ઘરકાટ્યું કરે, હા ગમે એવો ફાટેલા કૂતરા હોય એને તગડી મૂકે. એટલે એનું પણ એ એટલું કરી શકે, એ બીજા માટે કોઈ દી કાંઈ નથી. અને બીજા માટે જગતના ચોકમાં કર્યું છે એની વાતો રહી છે. એ અરબો ખરબો પતિને જોયા છે, જુવાન દીકરીઓને દીકરાઓને બાપને માન ભેળા થઈને ડીજે ચડાવે અગાસી માથે, અને પછી નાસ્તા હોય ઢીંચકા ઢીંચકા ઢીંચકા, હે તમને કરડે કાળોતરો નાગ તમને, હવે શું વાતું કરવી. અને એની દીકરીઓ પાછી માયક ઉપર આવીને વધારે થતું હોય માફ કરજો, પણ ઈ ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે આવો ગરીબમાં આવો, જે કે વધારો એકાદ ગાઈડલું હોય તો અહીં આગળ દેજો તો છે ને. હા આવો 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 બા. મોરબની ધન ગાંઠ કરે માન, મોરબની ધન ગાંઠ કરે, મોરબની ધન ગાંઠ કરે માન, મોરબની ધન ગાંઠ જય હો. મોરબની ધન ગાંઠ કરે માન, મોરબની ધન ગાંઠ કરે. હવે હા ભરે, ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે, વિધાન ભરી સારી છે જુલે, નદીઓ નવ જો બન ભાન ભૂલે, નવ દિન કપોત ની પાક ભૂલે, મધરા મધરા મલકાઈ ને મેડમ, મેહ સુને સુ વાત કરે ગગને ગગને, ઘુમરાઈ ને પાગલ મેઘ ઘર જાત, અરે મન મોર બની ધન ગાટ, મારું મન મોર બની ધન ગાટ, અરે મન મોર બની ધન ગાટ કરે મારું મન, મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે. જય હો. ભતીજે બિન મહીરો ન સોબે, ભાઈ ભતીજે બિન, ભાઈ ભતીજે બિન મહીરો ન સોબે, દેવર બિન અંગના ના સોબે રાજા, દેવર બિન. આ બિહારનું લોકગીત છે જૂનું, મેં સાંભળ્યું હતું, મને ગમ્યું, અને મેં એકાદી વાર પ્રોગ્રામમાં ગાયેલું કે એક ભારતની સ્ત્રી છે, એ પોતાનો આખો પરિવાર ભેળો રહે એવી આમાં ભાવના રજૂ કરે છે. દેર વિના આંગણું શોભે નહીં, હાહુ હરા વિના શોભે નહીં. એટલે ભાઈ ભતીજે બિન નહીરો ન શોભે, ભાઈ ભતીજે બિન, ભાઈ ભતીજે બિન, ભાઈ ભતીજે બિન નહીરો ન શોભે, દેવર બિન અંગના ના શોભે રાજા, દેવર બિન અંગના ના શોભે રાજા, દેવર બિન
અંગના ના શોભે રાજા કોયલ બિન બગિયા ના શોભે રાજા કોયલ બિન બગિયા ના શોભે રાજા કોયલ બિન બગિયા ના શોભે હરિયાળી કરે મારો આત્મ લેર વિચાર કરે સસરા ચર શ્યામલ ભાત ધરે મારો પ્રાણ કરી પુલ કાટ પ્રાણ કરી પુલ કાટ ગયો પદ રાય હરિવન રાય પરે ઓર મેઘ ને સાઠી લો આજ મારે દોઈ ને લાજન ગેત અરે મન મોર બની થન ગાટ હર મન મોર બની થન ગાટ અરે મન મોર બની થન ગાટ કરે મારું નિધન ગાટ કરે મન મોરબ નિધન ગાટ કરે મોરબ નિધન ગાટ કરે મન મોરબ નિધન ગાટ કરે